લંબચોરસનું ક્ષેત્રફળ આલેખપત્રની મદદથી નીચે આપેલ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો અહીંયા આપણને લંબચોરસ એ બી સીડી આપેલ છે આ લંબચોરસમાં એક સેન્ટીમીટર લંબાઈ અને એક સેન્ટીમીટર પહોળાઈવાળા કેટલા ચોરસ છે તે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ એ જ રીતે બીજા છ એટલે કે બાર અને ત્રીજા છ એટલે કે અઢાર ચોરસ છે અહીંયા અઢાર ચોરસ ખાના હોવાથી આ લંબ ચોરસનું ક્ષેત્રફળ આપણને મળશે અઢાર ચોરસ સેન્ટીમીટર કારણ કે એક સેન્ટીમીટર લંબાઈ અને એક સેન્ટીમીટર પહોળાઈવાળા એક ખાનાનું ક્ષેત્રફળ એક ચોરસ સેન્ટીમીટર થાય આવા અઢાર નાના નાના ચોરસની જગ્યા રોકતો હોવાથી એનું ક્ષેત્રફળ આપણને અઢાર ચોરસ સેન્ટીમીટર મળ્યું અહીં મળેલ જવાબ એ લંબચોરસની લંબાઈ છ સેન્ટીમીટર અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટરના ગુણાકાર બરાબર છે એ જ રીતે આપણે અન્ય એક લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ આલેખપત્રમાં દર્શાવેલ લંબચોરસમાં એક સેન્ટીમીટર લંબાઈ અને એક સેન્ટીમીટર પહોળાઈવાળા કેટલા ચોરસ છે તે ગણીએ એક બે ત્રણ ચાર એ રીતે બીજા ચાર આઠ અને અન્ય ચાર એટલે કે કુલ બાર ચોરસ છે એટલા માટે આ લંબ ચોરસનું ક્ષેત્રફળ આપણને બાર ચોરસ સેન્ટીમીટર મળે અહીં મળેલ જવાબ એ આ લંબ ચોરસની લંબાઈ ચાર સેન્ટીમીટર અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટરના ગુણાકાર બરાબર છે અહીં આપણે બે અલગ અલગ લંબચોરસ લીધા અને તેમનું ક્ષેત્રફળ શોધ્યું તે કંઈક આ મુજબ મળ્યું અહીંયા પહેલાં લંબચોરસનું ક્ષેત્રફળ અઢાર ચોરસ સેન્ટીમીટર મળ્યું હતું જે એની લંબાઈ સ સેન્ટીમીટર અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટરના ગુણાકાર બરાબર હતું એટલે કે આપણા લંબચોરસનું ક્ષેત્રફળ આપણે એની લંબાઈ અને પહોળાઈના ગુણાકાર કરીને પણ એનું ક્ષેત્રફળ શોધી શકાય એ જ રીતે બીજા લંબચોરસનું ક્ષેત્રફળ બાર ચોરસ સેન્ટીમીટર મળ્યું હતું જે એની લંબાઈ ચાર સેન્ટીમીટર અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટરના ગુણાકાર જેટલું હતું જે એના લંબાઈ અને પહોળાઈના ગુણાકાર જેટલું છે આમ આપણે કહી શકીએ કે લંબ ચોરસનું ક્ષેત્રફળ એ તેની લંબાઈ અને પહોળાઈના ગુણાકાર જેટલું હોય છે હવે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ નીચે આપેલ આકૃતિને લંબ ચોરસમાં વિભાજીત કરીને તેનું ક્ષેત્રફળ શોધો અહીં આપણને એક આકૃતિ આપી છે અને એના ઉપર એની લંબાઈ અને પહોળાઈ પણ દર્શાવેલ છે આ આકૃતિને આપણે ટુકડા પાડીશું અહીંયા દર્શાવેલ અંક એનો એકમ સેન્ટીમીટર છે અહીં આપણે એના ટુકડા કરીએ તો કંઈક આ મુજબ કરી શકાય અહીં આપણે ત્રણ ટુકડા કરેલા દેખાય છે અહીં આપણે અલગ અલગ ટુકડાનું ક્ષેત્રફળ શોધી અને એનું કુલ ક્ષેત્રફળ ગણીએ આપણે સૌથી પહેલાં પહેલાં ટુકડાને અલગ પાડતા એની લંબાઈ આપણને ચાર સેન્ટીમીટર અને પહોળાઈ એક સેન્ટીમીટર મળશે આથી એનું ક્ષેત્રફળ આગળ જોઈ ગયા તેમ લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરતાં ચાર ચોરસ સેન્ટીમીટર મળે હવે અહીં આપણે બીજા ટુકડાનું ક્ષેત્રફળ શોધીએ તો બીજા ટુકડામાં લંબાઈ એક વત્તા ચાર વત્તા એક બરાબર એટલે કે છ સેન્ટીમીટર થશે અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટર છે આથી એનું ક્ષેત્રફળ આપણને અઢાર ચોરસ સેન્ટીમીટર મળશે હવે એ જ રીતે આપણે ટુકડા ત્રણને અલગ પાડી અને એનું ક્ષેત્રફળ શોધીએ તો આ ટુકડા ત્રણની લંબાઈ ચાર સેન્ટીમીટર અને પહોળાઈ એક સેન્ટીમીટર છે આથી લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરતાં આપણને ચાર ચોરસ સેન્ટીમીટર મળે હવે અહીંયા ત્રણ અલગ અલગ ટુકડા મળેલ હતા એ ત્રણેય ટુકડાના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો આપણને આખી આકૃતિનું કુલ ક્ષેત્રફળ મળે આ સરવાળો છવ્વીસ ચોરસ સેન્ટીમીટર થાય જે દર્શાવેલ આકૃતિનું ક્ષેત્રફળ છે